े शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ છે કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ બોતેરમુ ભગવાન શ્રી હરિએ સત્સંગની વાત કરતા કરતા એક પઠાણની વાત કહી છે એનું વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું મોતીચુર જલેબી કે વિપ્રથાળ ભરીલા શ્રી હરિપીર લગે અતિહિત કરતા પ્રથમ પેરસે સબ સંતકો પેછે શ્રીહરી વિપ્રો મોતીચૂર અને જલેબીના થાળ ભરીને લાવ્યા શ્રીહરિ ઘણા જ હેતથી તે બધું પીરસવા લાગ્યા શ્રીહરિએ ઘણા હેતથી પહેલા સંતોને પીરસ્યું પછી દરબારોની પંગતમાં જઈને પીરસવા લાગ્યા જેટલા ભોજન બનાવ્યા હતા તે પીરસવા માટે શ્રીહરી પંગતમાં વારંવાર ફર્યા મહારાજને પીરસવામાં એટલો બધો આનંદ હતો આજે પણ તમે વડતાલમાં જાઓ અચૂક વડતાલમાં આ જગ્યાના દર્શન કરજો સંતોની ધર્મશાળા છે જ્યાં મુક્તાનંદ સ્વામી રહેતા જ્યાં ગોપાળંદ સ્વામી રહેતા આ પરમ પ્રસાદી ભૂત સ્થાન આજે પણ વડતાલ મંદિરમાં ધર્મશાળાના રૂપમાં સચવાયેલું છે સંતોની જાગતી ને જીવતી ધર્મશાળા આજે વડતાલમાં છે ગઢપુરમાં હતી પણ એ મહારાજના સમયમાં જ ગોપીનાથજી મહારાજના મંદિરની રચના થઈ ત્યારે પછી પાડવામાં આવેલી વડતાલની આ પુણ્ય ભૂમિ સંતોની ધર્મશાળામાં સંતોની પંક્તિ થતી કેટલી લાંબીની કેટલી મોટી ધર્મશાળા આજે છે અને એ ધર્મશાળામાં વચ્ચે થાંભલી છે એમાં શ્રીજી મહારાજ પીરસવા નીકળતા સંતોને ખૂબા ભરી ભરીને લાડુ આપતા સંતો જમી લે પછી મહારાજ એમ કહે હવે એક લાડુ લેશે ને બરાબર એને એક વાર ભેટીશું બે લાડુ લેશે ને બે વાર ભેટીશું જમી લીધું હોય સંતોએ ફરી બબ્બે લાડુ જમે ફરી વાર મહારાજ જાહેરાત કરે હવે જે સંત એક લાડુ ને એને છાતીમાં આપીશું બે બે વાર આપીશું આવી રીતે સંતોને પ્રેમથી જમાડતા કીર્તનોમાં પણ છે મહારાજ પાંચ વાર પંગતમાં ફરીને પીરસતા આવી રીતે મહારાજે પંક્તિમાં ફરીને પીરસ્યું દૂધ લઈને પીરસવા ફર્યા બધા દરબારોને રાજી કર્યા બધા કાઠી દરબારો જૂનાભાઈ દરબારના વખાણ કરવા લાગ્યા જૂનાભાઈનું ઘણું પુણ્ય માનીને સહુ તેના પ્રત્યે બોલ્યા અમને એવું જણાય છે તમે આ મર્ત્યલોકના સામાન્ય માનવી નથી એવા કોઈ મહાન પુણ્યાત્મા છો તેથી આટલા હરિભક્તો અને સંતો શ્રીહરિનો તુરંત યોગ થયો છે આ બધા સંતો ભક્તો ભેગા થયા આટલો દિવ્ય આનંદ થયો અને વાત તો સાચી ને આ યોગ જેને લીધે થયો જે નિમિત્ત બન્યા જૂનાભાઈ એ કેટલા મહાન ભાગ્યશાળી આત્મા હશે કે જેને લીધે આટલા સંતો ભક્તો બધા એના ઉપર રાજી થયા એક સરસ મહારાજ વાત કરે છે જીવનમાં કાયમ યાદ રાખવા જેવી મહારાજના જ પ્રસાદીના શબ્દો સાંભળીએ એક કુટુંબ છે અતિહિત લે એક એક કુ પ્રીત હે તે કહી કર સતસંગ કોહેર રંગા ઓર મત સબ લગત બંગા એક કુટુંબ સે અતિહિત લાએ જો કેટલી સરસ દરબારો હરિભક્તો બધા વિચારે છે અને વાતો કરે છે તમે બધા એક કુટુંબના છો પરસ્પર એકબીજામાં હેત અને પ્રીત રાખો છો એક કુટુંબની જેમ બધો સત્સંગ ભેળો થયો છે તેનાથી જ સત્સંગનો સહુને રંગ ચઢ્યો છે તે સિવાયના બીજા બધા મતો એક રંગ વિનાના લાગે છે જોયો એક કુટુંબ કુટુંબે તલા જીવનમાં એક રંગ આવો ને એ બહુ અઘરી વાત છે આપણા બધાના એક સરખા મન થાય ને એક સરખા વિચાર થાય ને એટલા માટે તો વેદોમાં પ્રાર્થના કરી હે પ્રભુ અમારા મન એક સરખા થાય અમારા વિચારો એક સરખા થાય રંગબેરંગી દુનિયામાં માણસના મન અને મત પણ રંગબેરંગી થયા એટલે જ પ્રોબ્લેમ છે ને એકતા જીવનનો પાયો છે એકતા છે તો કુટુંબ છે એકતા છે તો પરિવાર છે એકતા છે તો મંદિર છે એકતા છે તો સત્સંગ છે બધું એકતામાં છે અનેકતામાં કશું નથી બસ જીવનમાં કરવાનું છે આટલું અનેકતામાં એકતા કરતા શીખીએ કોઈક વાત આવે ત્યારે આપણી જાતને કોઈક સાથે ભળી જાય આવી આપણે થોડું જીવન જીવીએ ને તો પણ ઘણું છે જે મતમાં એક રંગ ન હોય સાગરના શબ્દો છે જે મતમાં એક રંગ ન હોય અને ફિકાસ હોય ત્યાં ભગવાનનો વાસ નથી હોતો ત્યાંથી તરત ભગવાન ઉદાસ થઈ જાય છે જ્યાં ભગવાન ન હોય ત્યાં પછી ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું પણ ઠેકાણું હોતું નથી વાત સાચી કે ખોટી ધર્મ પાળવો હોય ને તો પણ સમુદાય જોઈએ એવા પાંચ ધર્મ પાળનારા ભક્તો હોય એમાં આપણને હેત થાય એની સાથે આપણે બેસતા થઈએ તો ધર્મ પાળી શકીએ પોતાના બળે ધર્મ નથી પાળી શકાતો दिन दिन अधिकर हे, हे चारे हम अंतर में देखे धारी हरि भजे में श्रद्धा जा को धाम के लोक समझनता को दिन दिन अधिकर हे, हे चारे અમે અમારા મનમાં વિચારીને જોયું કે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યા ચારે દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા હોય અને ભગવાન ભજવામાં જેને શ્રદ્ધા હોય તે બધા તો ભગવાનના ધામના મુક્તો જ છે આવું દિવ્ય વાતાવરણ ક્યાં દેખાય જ્યાં એક પરિવારની ભાવના હોય એટલે તો ગુરુજી નામ આપ્યું ને આપણું આ લોયાધામ પરિવાર છે આ આપણા સાચા સગા છે આજ આપણા સાચા સંબંધી છે હમણાં જ થોડા દિવસ પહેલાની ઘટના શિકાગોમાં મોખાસણવાળા ભરતભાઈ એમના ઘરે પ્રસંગ હતો અત્યારે શિકાગોમાં એટલો બધો સ્નો પડ્યો છે એટલો બધો સ્નો પડ્યો છે વેધર એટલું બધું ખરાબ છે એમના ઘરે પ્રસંગ હતો આપણા હરિભક્તો કોઈ બે કલાકથી કોઈ ત્રણ કલાકથી કોઈ ચાર કલાક દૂરથી પણ એમના ઘરે પ્રસંગ છે આપણા સાચા આત્માના સગા એક હરિભક્તને ત્યાં પ્રસંગ છે વેધર ખરાબ હતું તેમ છતાં શિકાગોથી ગયા ઘનશ્યામ ભગત ને બધા ગયા નૈતિક ને બધા ગયા આ પરિવારની ભાવના આવી આત્મીયતા હું કઉ છું ને પરસ્પર એક એક અતિ મિત્રાઈ એક એક કો કરે બખાણા કલી જો ઈ કે આશ્ચર્ય માના કળિયુગને પણ આશ્ચર્ય થયું કળિયુગનું કામ છે કલહ કરાવવું કળિયુગનું કામ છે છૂટા પાડવું કળિયુગનું કામ છે ઝઘડો કરાવે બાપ દીકરા વચ્ચે પતિ પત્ની વચ્ચે ભાઈ બેન વચ્ચે અત્યારે એ જ ચાલે છે ને તમે જુઓ મહાયુદ્ધો બંધ થયા પણ ઘર ઘરની અંદર યુદ્ધો ચાલુ થયા સતયુગમાં પતિ ને પત્ની વચ્ચે ઝઘડો સાંભળો ક્યારે તમે સાંભળો હવે અમેરિકામાં બોલો આપણા હરિભક્તોના ઘર બાદ કરીએ તો શું છે સૌથી મોટા દુશ્મન ઘરની અંદર બે ભેગા થયા હોય બોલો છે જ ને દશા તમે જુઓ કહેવાનું શું કળયુગને પણ આશ્ચર્ય થયું કઈ વાતે પરસ્પર સબ પરસ પર અલગ અલગ કુટુંબના અલગ અલગ જ્ઞાતિના અલગ અલગ જાતિના તેમ છતાં એ બધા પરિવારના ભક્તો ભેગા થઈને પરસ્પર સબ હેત થાય ને પરસ્પર એટલું બધું હેતુ હોય એકાબીજાના વખાણ કરે એમ લાગે સાચા ભાઈ ભેગા થયા એમ લાગે સાચા સગા સંબંધી ભેગા થયા આનું નામ આત્મીયતા આનું જ નામ ભગવાનનો જ્યાં વાસ હોય ત્યાં આવી આત્મીયતા દિવ્યતા દેખાય બાકી આવી દિવ્યતા ક્યાંય દેખાય નહીં આપણી જૂની કહેવત છે સંપ ત્યાં જંપ જમ્પ એટલે શાંતિ શાંતિનું મૂળ છે સંપ સંપનું મૂળ છે સંસ્કાર અને સંસ્કારનું મૂળ છે સત્સંગ સત્સંગ હશે તો સંસ્કાર આવશે કયા સંસ્કાર આવશે માતા પિતાને રિસ્પેક્ટ આપવો જોઈએ ક્યારેક મમ્મી પપ્પા બોલી જાય સાંભળી લેવું જોઈએ જતું કરવું જોઈએ પપ્પા છે આપણે નાના હતા ઘણું આપણું પણ એમણે સહન કર્યું છે જોયું આ સંસ્કાર કોણ આપશે સત્સંગ સત્સંગ છે તો સંસ્કાર છે અને સંસ્કાર છે તો પછી સંપ છે અને સંપ છે ત્યાં પછી જંપ છે અને ક્લેશ હોય ને ઝઘડો હોય ને ત્યાં ઘરના ગોળાનું પાણી પણ સુકાઈ જાય એટલા માટે કહેવાય છે ભગવાન જ્યાં હોય ને ત્યાં જ સંપ ટકે છે બાકી નથી ટકતો કેવી સરસ વાત આવીને કેટલી સરસ વાત ચાલે છે જુઓ દુનિયા માને કે ન માને લોક માનો ન માનો પરે નો દુનિયા માને કે ન માને તેનાથી તેઓ ઝાંખા નહીં પડે કોઈ વખાણે કે ન વખાણે તેની સાથે તે વેર બાંધે નહીં આવી રીતે રહેનારા જે જીવ હોય તેને તો ભગવાનના ધામના મુક્ત જાણવા જોઈએ જોયું જેમાં આત્મીયતા સમ ભાવ એકતા દેખાતું હોય એને ધામના મુક્તો સમજવા ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જેમાં દેખાતા હોય એને ધામના મુક્ત જાણવા કોઈ વખાણે કોઈ ન વખાણે કોઈ માને કોઈ ન માને એનાથી પર હોય

માણસ બીજાનું જોઈને જીવતા શીખી ગયો ને એ માણસની સૌથી ખતરનાકમાં પોતાની જાતને જોવાનું એને છોડી દીધું જે પોતાના ખરેખર સગા છે જે માતા પિતા છે સંતો છે ભક્તો છે એનો અવાજ સંભળાતો બંધ થયો એને દુનિયાનો અવાજ સંભળાવા લાગ્યો માન મોટાય પદ પ્રતિષ્ઠા વાહ વાહ થવી જોઈએ બસ એમાં બધું કયું એ લોક લોકમાનો કોઈ ન વખાણે પણ વેર કોઈ સાથે બાંધે નહીં એને શું જાણવું ભગવાનના ધામનો એને મુક્ત જાણવો એસી રીત જે જને જેતા હરિકે ધામ કે જાનના તેતા એને ભગવાનના ધામના જાણવા આ લોકના માણસમાં આવું હોઈ શકે નહીં આવા જીવ તો ભગવાનના ધામમાં જ જાય છે તેને ફરીવાર આ ભવાટવીમાં ભટકવાનું રહેતું નથી આવી દરબારોની વાતો સાંભળી ત્યારે સહુભક્તોની આગળ પરમ સુખદાયક ઘનશ્યામ શ્રીહરિ ઘણા હેતથી બોલ્યા સત્સંગમાં આવો સદભાવ રાખતા હોય તેનો કદી અભાવ લેવો નહીં જોયું બહુ મોટી વસ્તુ છે હા મહારાજનો આ બહુ મોટો સિદ્ધાંત બસો ને બાસઠ વચ્ચના મૃતમાં એકસો ને છ્યાસી કરતા વધારે વાર મહારાજે વાત કરી છે કોઈનો અભાવ લેવો નહીં ગમે તો વંદન કરો ના ગમે તો દૂર રહો આપણો સમય કોઈની નિંદામાં કુથલીમાં શા માટે વિતાવો માણસનો જાજામાં જાજો સમય નિંદા ટીકા કુથલી એમાં જ જાય છે તેને કરીને બુદ્ધિમાં જે પાપ રહ્યું હોય તે શુદ્ધ થઈ જાય છે જોયું આપણે વાત સાંભળી હતી ને ગુણ લેવાથી શું થાય શું થાય બુદ્ધિમાં જે પાપ છે ને એ બળી જાય કેશે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણ ના કરનારા રે એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે બ્રહ્મ મોલ માહિતે જાશે રે જીવમાં ભરાયેલો અસુર ભાવ પણ નષ્ટ થઈ જાય અને તેનાથી ધર્મમાં રુચિ થાય છે બધી અરુચિ અભાવ મટી જાય છે સત્સંગમાં અરુચિ રહેવી સત્સંગમાં અભાવ આવવો એને જ અમે અસુર પણ કહીએ છીએ રાવણ અને કંસ એની ડેફિનેશન મહારાજે કહી દીધી સત્સંગમાં અસુર કોણ છે જેને અભાવ આવે છે અરુચિ થઈ જાય છે માણસને હોટેલની રુચિ નથી થતી થિયેટરની રુચિ નથી થતી દાદા આ દુનિયામાં કેટલા બધા પાપ થાય એની રુચિ નથી થતી કેટલા કસાયખાના છે એની રુચિ નથી થતી કેટલા સ્ટોરમાં ગ્રિલ છે ચારે બાજુ ચાલે છે એની રુચિ નથી થતી બોલો આ રુચિ કોની થઈ જાય સત્સંગની સત્સંગી હરિભક્તોની સંતોની આ મોટામાં મોટું અસુરપણું છે સત્સંગમાં મહાત્મ્ય કરીને જે પ્રેમ રૂચિ થવો એને જ અમે દેવપણું માનીએ છીએ ભગવાનના ભક્તને જોઈને આપણું હૃદય ઝૂકી જાય મસ્તક નમી જાય તો સમજવું કે આપણા હૃદયમાં દેવત્વ પડ્યું છે લોયાધામ વાળો જાઓ એનું ક્યારેય કલ્યાણ ન થાય પતિ ગઈ વાત લોયાધામનો નથી એના કપાળમાં ચાંદલો સ્વામિયણ ભગવાનનો છે એના ગળામાં કંઠી સ્વામિયણ ભગવાનની છે આપણે અપરાધ માણસનો નહીં કોનો કરીએ છીએ ક્યારેક ક્યારેક એમ લાગે જીવ પ્રાણી માત્ર સત્સંગ કરે છે પણ સત્સંગની જે સમજણ હોય ને બહુ ઓછા લોકોને છે બહુ ઓછા લોકોને સત્સંગમાં આવ્યા પછી પણ સત્સંગનો કુસંગ એટલો મોટો છે મેં તમને વાત નહોતી કરી મંદિરે દર્શન કરવા આવ્યા બાપુજીને આવું લઈને આવ્યા છોકરા અંદર ન આવ્યા બોલો આપણા ભીખુ દાદા બોલાવી ગયા તો ભીખુદાદાને સંભળાઈ દીધું ના સંભળાવવાનું ત્યારે લાગે આટલો બધો દ્વેષ એ પણ સંતો હરિભક્તો સત્સંગ માટે મંદિર માટે ત્યારે અસુરપણું છે જેમ અન્નની અરુચિ થાય તો પછી તે દેહને તજી દે છે જાજુ જીવે નહીં તેમ સત્સંગમાં પણ સમજવું દરબાર તમારા તો ધન્ય ભાગ્ય છે તમે મહાત્મ્ય કરીને સત્સંગને અધિક રાખ્યો છે તેનાથી તમે પણ કલ્યાણને માર્ગે અધિક થયા છો જેને આવો વિવેક નથી તેને તેને છે 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 જેને આવો વિવેક વિવેક નથી આ બુદ્ધિ બુદ્ધિ કઈ દરબાર જુણાજીએ પોતાના બધા જ ભવનમાં શ્રીહરીના પગલા કરાવ્યા અલૌકિક લાવો લીધો શ્રીહરી પોતાને ઉતારે પધાર્યા ઉતારે આવી પલંગ ઉપર બેઠા ઘણી મોટી સભા થઈ મસાલોનું અંજવાળું પણ ઘણું સરસ હતું તે સિવાય બીજા દીવા પણ ઘણા લટકાવ્યા હતા શ્રીહરિએ વસંતના અને હોરીના પદ ગવડાવવા માટે સંતોને બોલાવ્યા બધા મુનિવરો પોતાના લઈને આવ્યા વાજિંત્રિહરિએ તેમને પોતાની આગળ બેસાડ્યા બધા વાજિંત્રોને એક તાલમાં મેળવ્યા પહેલીવાર તાલ બજાવ્યો વસંતની ચાલમાં જે આલાપ કરવામાં આવે છે તેને અત્યંત મસ્ત રાગ કહેવાય છે ગાનવિદ્યાની દ્રષ્ટિએ આલાપ કરવામાં દેવાનંદ મુનિના સમાન બીજું કોઈને કહી શકાય નહીં શ્રી હરિ કહેતા જે જે રાગ કહેવાય છે તે ભગવાનનું જ સ્વરૂપ છે સંગીતના જે રાગ છે કોનું સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે અને આમ તમે જુઓ તો આખી દુનિયામાં કણકણમાં કોણ બેઠા છે ભગવાન જ બેઠા છે બે વસ્તુ સમજવા જેવી છે રાગ એ પણ ખરાબ છે અને દ્વેષ એ પણ ખરાબ છે દુનિયાના અડધા માણસો કોઈક વસ્તુમાં રાગ એટેચમેન્ટ આશક્તિ એને લીધે મરી જાય છે વિષયમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એમાં એવું એટેચમેન્ટ થાય ખલાસ થઈ જાય તો ઘણા લોકો દ્વેષને લીધે એને રાગ ન હોય એને શું હોય પછી દ્વેષ એવો તેજો દ્વેષ હોય એનું નામ ન સાંભળી શકે એની બે વાત સારી ન સાંભળી શકે એકાદ વારે એનો કડવો અનુભવ થાય પછી એ માણસ નખથી સિક્કા સુધીને એટલો ખરાબ લાગે એટલો ખરાબ લાગે સિંહને ખરાબ ન સમજે સર્પને ખરાબ ન સમજે એટલો ખરાબ એ માણસને સમજે અત્યારે દેખાય જ છે ને દુનિયામાં તમને સવાર બપોરને સાંજ જેમ કંસને કૃષ્ણ જ દેખાતા દ્વેષમાં એ તો કૃષ્ણ સાથે દ્વેષ કરીને નું કલ્યાણ થયું પણ એવી રીતે આ દુનિયાનો માણસ આટી બાંધી દે પાડાની જેમ પાડા ખાર કરે બહુ સમજવા નાની વસ્તુ છે રાગ અને દ્વેષ બે મારનારા છે કલ્યાણને બગાડનારા છે સત્સંગી ભક્તો માટે પણ જેમ રાગ ખરાબ છે એમ દ્વેષ પણ ખરાબ છે ઘણી વાર આપણે રાગથી બચવા જઈએ છીએ ત્યારે આપણું અંતર કેવું બની જાય છે મેં તમને કહ્યું ને ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું ક્યારેક સંતોની સભામાં સાંભળ્યું હોય સ્ત્રી વિશે કે એને જોવી ને એની સાંભળવી નહીં બરાબર નિષ્કળા સ્વામીના શબ્દો બે સાંભળ્યા હોય કે નારી તો નઠારી છે તો એ શબ્દોનો આશય શું છે રાગથી બચવાનો એ આપણે છોડી અને નારીના દ્વેષમાં પડી જઈએ અને એવો દ્વેષ કરે એવો દ્વેષ કરી દ્વેષ કરતા કરતા સ્વપ્નમાં નારી જોતો હોય પાછો દ્વેષ અને રાગ ઘણી વાર સભામાં કહું છું ને સુગર વધી બહુ જાય એ પણ પ્રોબ્લેમ છે રોગ છે સુગર ઘટી બહુ જાય એ પણ રોગ છે બ્લડ પ્રેશર વધી બહુ જાય એ પણ રોગ છે બ્લડ પ્રેશર અતિ ઓછું થઈ જાય એ પણ રોગ છે એની પણ દવા કરવી પડે એ પણ મારી નાખે બ્લડ પ્રેશર ડાઉન જાય છે એ પણ વિનાશ કરે અતિ અપ થાય છે એ પણ વિનાશ કરે એના લેવલમાં રહીને એ જ સારું આનું નામ વિવેક શું કહેવાય આનું આને વિવેક કહેવાય કોઈક વાતને વ્યવસ્થિત સમજવી પૂરેપૂરી સમજવી એ વાતનું જે દૂષણ છે રાગ કે દ્વેષ એનાથી બચવું મહારાજે કેટલી સરસ વાત કરી બોલો સંગીતના જે રાગ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે હમણાં આપણે વાત આવી હતી ને વચ્ચે કે ઘણા એમ કે કથા જ સાંભળવી આપણે કીર્તન સાંભળવામાં જ નહીં એમાં શું મળે કશું મળે એની ડીંગ ડિંગડંગ થાય ખાલી ટાઈમ પસાર થાય સ્વામી રેવા દો કે કીર્તન આપણે કથા કથા કરો લો ભાઈ બે ની જરૂર છે રોટલી જોઈએ ને શાકઈ જોઈએ આપણું ડાપણ ચાલેવું નથી એમાં કથા ગમે છે બરાબર છે પણ કીર્તનનો આવું મૂળમાંથી છેદ કાઢી નાખીએ એ પણ ખોટું છે જે મહારાજની સ્થાપેલી પરંપરા છે એને આપણે કેમ તોડી શકીએ જેનાથી અનેક જીવનું કલ્યાણ થયું છે જો મહારાજ વાત કરે છે બીજી બધી વિદ્યાઓ અનંત અને અપાર છે તે બધી ગાન વિદ્યાના સમાન પ્રિય થતી નથી શ્રીજી મહારાજનું પ્રેક્ટિકલ વિઝન અત્યારે આખી દુનિયામાં બધાને વધારે વધારે શું ગમે દાદા બોલો છોકરાઓને સંગીત ગમે બુઢાઓને સંગીત ગમે આપણા શ્રીજી સ્વામી ગાવાનું ચાલુ કરે આ સમજાય કે ના સમજાય પણ બધા માથું ડોલાવે સાચી વાત ખોટી વાત નથી આ મહારાજના એક એક શબ્દો જુઓ ગાન વિદ્યા સમાન બીજું કોઈ પ્રિય નથી જો ગાન કરતી વખતે ભગવાનમાં મનોવૃત્તિ લગાવે તો ભગવાન તે ગાયકને સમીપે આવી જાય આવ્યા વિદ્યા છે મ્યુઝિક એન્ડ મેડિટેશન એક જ સિક્કાની બે બાજુ છે ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થવા માટે બીજા બધા સાધન કરતા સંગીત એમાં પણ ક્લાસિકલ સંગીત શાસ્ત્રીય રાગમાં બદ્ધ સંગીત માણસને એટલું તન્મય અને તલ્લીન બનાવે છે માણસની એકાગ્રતા વધારે છે માણસનો માઇન્ડ પાવર એને બેલેન્સ કરે છે અને એ સમયે જો માણસ ભગવાનમાં મૃત્યુને જોડી દે તો માણસનું મન શાંત હોય એટલે એના મનમાં ભગવાન તુરંત વસી જાય છે હમણાં શ્રીજી સ્વામી કીર્તન ગાયું કેટલું સરસ તમે જોતા હતા સાંભળતા ને ક્લાસિકલ રાગમાં એકલા ગાતા હતા તનમય થઈને તબલા કે રીધમ કંઈ હતું નહીં પણ મહારાજની મૂર્તિમાં મસ્ત બનીને ગાતા હતા એટલે મહારાજ કહે છે સંગીત વિદ્યા સારી છે અને એમાં જો ભગવાનનો સંબંધ થાય ને તો એ વિદ્યા અતિ સારી બની જાય કલ્યાણનું સાધન બની જાય તે ગાયક નિર્વિષય થઈ જાય અને ભગવાનના સ્વરૂપમાં લાગી જાય ગાન વિદ્યામાં આવું સુખદાયક ફળ રહ્યું છે જે લોકો આવા લાભ થઈ જાય વિદ્યા રસિક એટલે દરેક વિદ્યાની કંઈક વિકૃતિ છે સંસ્કૃત બહુ ભણે તો અભિમાની થઈ જાય મને જ ખબર પડે તને શું ખબર પડે એમ થઈ જાય સંગીત બહુ ભણે તો પછી કા ભગવાનમાં હેત થાય ભગવાનમાં હેત ના કરે તો પછી जगत मेत थी हरि के चरित्र हे अनंत अपारा विविध भांति के न्यारा न्यारा मनुष्य के मोक्ष करण हीता मनुष्य चरित्र हरि करत पुनीता

ક્યારેક સુરાખાચર જેવા ભક્તો હોય તો મહારાજ શાકોત્સવ કરે તો ક્યારેક નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા સંતો બેઠા હોય તો મહારાજ વચનામૃત જેવું રહસ્ય એને પ્રગટાવે પણ લીલા છે ક્યારેક જીવબા લાડુબા જેવા ભક્તો હોય બરાબર તો એની સાથે મહારાજ જુદો ચરિત્ર કરે કેવાનું ભગવાન આ પૃથ્વી ઉપર પધારે જે કંઈ કરે છે એમાં કોઈક જીવનું કલ્યાણ છે એટલા માટે ભગવાનની ક્રિયા

મોક્ષને આપનારા છે ચરિત્રોમાં મનુષ્ય ભાવ પરથી દોષ જુવે તે મર્યા પછી અનુપમ છે અમૃતમય સમજીને અમૃત જાની કે એહી સમસાર કોઈ ધર્મ ભક્તિ વૈરાગ્ય યામે આ સોય અમૃત જાની કે ગાવનો એહી સમસાર ન ભગવાનના ચરિત્રને અમૃતમય સમજીને ગાવા જોઈએ એના જેવી બીજી કોઈ સિદ્ધાંત વાત નથી ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્ય આ બધા સાધન એ ચરિત્રોમાં આવી જાય છે ભગવાનના ચરિત્રમાં ધર્મની વાત આવે કે ના આવે જ્ઞાન વૈરાગ્ય બધું આવી જાય સાધનકીએ અનંત ભગવાનને રાજી કરવાના સાધન અનંત છે છતાં તે બધા એક જ સાધનમાં આવી જાય કોઈ પૃથક રહેતું નથી એવું સાધન કયું છે ભગવાનના ચરિત્રોનું ગાન કરવું કયું સાધન છે ભગવાનના ચરિત્રોને ગાવા ભગવાનના ચરિત્રોને સાંભળવા આપણે જનમંગલ સ્તોત્ર ખબર છે ને મંત્રો કરીએ છીએ એમાં ભગવાનનું એક નામ છે પુણ્ય શ્રવણ કીર્તનાય નમ શ્રવણ એટલે સાંભળવું કીર્તન એટલે ગાવું જે પરમાત્માનું ચરિત્ર ગાવું કે સાંભળવું પુણ્યને આપનારું છે કલ્યાણને કરનારું છે એવા પરમાત્માને કહેવાય પુણ્ય શ્રવણ કીર્તનાય નવાય છે તે અમે જગન્નાથ પુરીમાં હતા ત્યારે સાંભળી હતી હે એક વાત પુરુષોત્તમ પુરી મે જગ મેહ હૈ વિખ્યા ચતુરજન જાનતસબ એક વાત અમે જગન્નાથપુરીમાં હતા ત્યારે સાંભળી હતી ઘણી વિખ્યાત છે ડાયા માણસો જાણે છે કઈ વાત છે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિની એક અષ્ટપદી કોઈ એક પઠાણે કંઠે કરી રાખી હતી તે ઘોડા ઉપર બેસીને ચોકીદારી કરતો હતો પ્રેમ મગન થઈને અષ્ટપદીને બોલવા લાગ્યો જગન્નાથ પુરીની આ સત્ય ઘટના ભગવાન શ્રીહરિએ સાંભળેલી અને એ જ વાત શ્રીજી મહારાજ સભામાં કહે છે અદ્ભુત વાત છે ધ્યાનથી સાંભળજો એટલા પ્રેમથી એ ગાતો કે એને સાંભળીને ભગવાન જગન્નાથજી પોતે બાળ સ્વરૂપે થયા પઠાણની પાછળ પાછળ દોડવા લાગ્યા બાળ સ્વરૂપ ભગવાને પીળા રંગનો રેશમી જામો પહેર્યો હતો ઘોડે બેઠેલો પઠાણ ત્યાં રહેલી એક ફૂલવાડીમાં ઘોડો ફેરવતો હતો સાથે ગાતો હતો પરંતુ ભરાવાથી ભગવાનનો રેશમી ફાટી ગયો પઠાણને તેની કશી ખબર ન હતી પણ ત્યાં રહેલા માળીને તે દેખાયું તેણે પઠાણને ઊભો રાખ્યો પઠાણને કહ્યું ત્યારે પઠાણે ઘોડો ઊભો રાખી પાછળ જોયું મૂર્તિ દેખાણી અને દેખાતાની સાથે અદ્રશ્ય થઈ ગઈ ઘણો આશ્ચર્ય થયું પાછો જગન્નાથપુરીમાં આવ્યો મંદિરમાં જઈને દર્શન કર્યા ત્યારે દેખાયું મૂર્તિનો જામો ફાટી ગયો હતો અને ભગવાનના જામાનો રંગ પીળા રંગનો જ હતો તેથી તેને અત્યંત આશ્ચર્ય થયું ત્યારથી તેણે હિન્દુ ધર્મમાં અવતાર થવાનો સિદ્ધાંત સત્ય માન્યો અવતારોને પણ સત્ય માન્યા તેણે ઘોડો જગન્નાથપુરીમાં બાંધી દીધો તત્કાળ ફકીર બની ગયો અને મૂર્તિના નામની માળા ફેરવા લાગ્યો બીજા કોઈ મુસલમાનને ખબર પડે નહીં તે રીતે છાનો રહેવા લાગ્યો પછી તે પઠાણે જગન્નાથજીની એક પટમૂર્તિ બનાવડાવી અને પોતાની પત્નીને મોકલી અને કોઈ સાથે છાનું કહેવડાવ્યું કે આનું અંતરમાં ધ્યાન કરજે પછી તે પઠાણની પત્ની કોઈ ન જાણે એ રીતે ધ્યાન કરવા લાગી તેને પણ ધ્યાન કરતા કરતા શ્રી કૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન થયા

પછી તે સ્ત્રી ભગવાનના કીર્તન રચવા લાગી જે રીતે દર્શન થયા તથા ગોકુલમાં ભગવાને જે ચરિત્ર કર્યા હતા તે બધાને ગાવા લાગી લો મહારાજ એ કહેવા માંગે છે ભગવાનના ચરિત્રમાં જે ડૂબ્યા ને એ કેવી પદવી સુધી પહોંચી ગયા ક્યાં એ પઠાણ કઈ એની જાતિ કેવો એનો ધર્મ કેવું એનું જીવન અને અષ્ટપદી ગમી એને ગાવાનું ચાલુ કર્યું આપણા સત્સંગની કથા છે ને સંતો જતા હતા અને સંતોના મુખમાંથી સરસ મજાનું કીર્તન ચાલે વરનું બીજું સર્વે રે સગ પણ હરી વરનું સાચું સંતો એક કડી ને ઘરના આંગણામાંથી નીકળી ગયા સંતોની એક કળી ગાવાની રીત સંતોના આ કળીના શબ્દો એક સ્ત્રીને એવા જ ચોટ્યા આખો દિવસ ગાયા કરે મરતા સુધી એક કળી ગાય અને એક કળીના પ્રતાપે અંતકાળે મહારાજે દર્શન દીધા એને ધામ આપ્યું અને આપણે કેટલા કેટલા કીર્તનો ગાઈ નાખ્યા ગાઈ નાખ્યા હા મેં વચ્ચે ઘણા સમય પહેલા વાત કરી હતી બ્રિટનમાં જેનો જન્મ હતો રોનાલ્ડ નિકસન અજયભાઈ વાત જાણવા જેવી છે પહેલું વિશ્વ યુદ્ધ થયું ત્યારે ફાઈટર નો પાયલોટ હતો યુદ્ધની અંદર જબરજસ્ત કામ કરનારો હતો ડિવાઈન સ્પિરિટ વિશે એને થોડું સાંભળેલું જાણેલું સાંભળજો ઘટના આ સત્ય ઘટના છે કેટલી ચમત્કારી ઘટના હોય તો પૃથ્વી ઉપર અનંત ઘટનાઓ પણ આ તો હમણાંની જ આ ફાઈટર પ્લેનનો પાયલોટ રોનાલ્ડ નિકસન એને જોયું શત્રુઓની સેનાના પ્લેનો એકદમ નજીક આવી ગયા છે અને ચારે બાજુ આગની વર્ષાઓ થઈ રહી છે તોપ ગોળાઓ છૂટી રહ્યા છે એને વિશ્વાસ થઈ ગયો બસ મૃત્યુને એક સેકન્ડ એને સામે જોઈ લીધું હવે એ પ્લેનની અંદર તોપનો ગોળો વાગે કેટલી વાર લાગે બચતા અને એ સમયમાં કોઈ જુઓ એટલા માટે શાસ્ત્ર એમ કહે છે ભગવાનના નામ માટેના ઝઘડા એ બધા ઝઘડા ખરેખર ઝઘડા નથી કોઈ પણ નામે જમીનમાં દાણો અવળો નાખો સીધો નાખો આડો નાખો ઊભો નાખો પણ દાણાને ખબર છે દાણો જમીનમાં પડી ગયો ને એ દાણાને ખબર છે મારે કઈ બાજુ નીકળવું બસ એમ કોઈ પણ રીતે તુલસી આપને રામ ડારે નીકળેગે ઉલટે સીધે બીજ રામનું નામ બોલાય ભાવથી લેવાય ભગવાનનું ભજન ભાવથી થાયનો બહુ મોટો મહિમા છે આપણે આ એકાદશી એ સુફલા એકાદશી છે સ્વામિનારાયણ મંત્ર પ્રગટ થયો એ દિવસ છે એ દિવસે આપણે બાર કલાકની ધૂન રાખીએ છીએ સવારથી સાંજ સુધી આપણે ધૂન કરવાની છે આજો બધા ધૂન એને સ્પિરિટને યાદ કરી એને ચારે બાજુના બધા પ્લેનો સાફ થઈ ગયા એને લાગ્યું મૃત્યુ મારી સામે આવ્યું મારી સુધી પહોંચી ગયું બચી જાય બચી જાય યુદ્ધ પૂરું થયું માણસે રાજીનામું આપી દીધું ઊંડો ઉતરી ગયો ડિવાઇન સ્પિરિટ શું હોય છે સ્ટડી કરવામાં લાગ્યો ઘણા પુસ્તકો ઘણા પોથા એને ખોલ્યા ખબર પડી આવી ડિવિનિટી તો ભારતમાં છે ભારત આવે ભારતમાં ભગવાન શ્રી કૃષ્ણના પદો એને સાંભળ્યા કૃષ્ણ ભક્તિમાં રંગાયો સાધુ બની ગયો કૃષ્ણ પ્રેમ એનું નામ રાખ્યું કેટલો મોટો એને આશ્રમ કર્યો દુનિયાભરના હજારો લાખો માણસને એને ભગવાનની અનુભૂતિ કરાવી આ રોનાલ્ડ નિકસન અથવા કૃષ્ણ પ્રેમ નામના સંત એની અનંત વાતો છે એનો અંત સમય સુધી ભગવાન સાથે જોડાણ એવું નહીં રહ્યું અકબરની દીકરી શાહજાદી સંગીતનો શોખીન અકબર એને એટલી બધી તાલાવેલી હતી કારણ કે એના દરબારમાં મિયા તાનસેન તમે નામ સાંભળ્યું હશે તાનસેન એટલો સારો ગાયક એ જ્યારે ગાતો હોય ત્યારે એવું કહેવાય દીપક રાગે ગાતો ત્યારે બુલા દીવા મૂકવામાં આવે અને તાન છેડે એ રૂહાની સંગીત આલાપે એનો આલાપ પૂરો થાય એની તાનો પૂરી થાય અને સંગીત જ્યાં શરૂ થાય ને ત્યાં બધાઓ દીવડાઓ એની મેતે સળગી જાય હા પ્રગટી જાય આવો સંગીતજ્ઞ માણસ આ મિયા તાનસેન એને અકબર રોજ પૂછે તને આવું ગાતા આવડે તો તું જેની પાસે શીખ્યો તારા ગુરુ કેવું ગાય તાનસેન પાસે તેણે જાણ્યું એના ગુરુ એમનું નામ છે સ્વામી હરિદાસજી અને અકબરને એટલી બધી તાલાવેલી લાગી એકવાર મારે તારા ગુરુનું ભજન સાંભળવું છે જે ખર્ચ થાય ખર્ચ કરવા તૈયાર છું તારા ગુરુને બોલાવ મારે એનું રૂહાની સંગીત સાંભળવું છે તાનસેને હાથ જોડ્યા જહા પનાહ મારા ગુરુ એવા નથી એ રાજ દરબારમાં આવીને ગાય અરે પણ જે થાય હું કાપવા તૈયાર છું નહીં દરબાર એ જુદા જીવ છે તમારે એના સુધી જવું પડશે શરત છે તમારે એનું સંગીત સાંભળવું હોય ને તો લિબાસ આ થાઠ આ બધો ઉતારવો પડશે અકબર તૈયાર થયો સામાન્ય કપડાં પહેર્યા તાનસેન જોડે ગયા તાનસેને કહ્યું કે મારા ગુરુ છે સમર્થ છે સંગીતજ્ઞ છે પણ એ ગાશે કે નહીં ગાય ની ખાતરી હું ના આપી શકું તારે રોકાવું પડશે થોડા દિવસ અકબર તૈયાર થયો બધી શરતોને કબૂલ કરી સંગીત સાંભળવું છે બંને ગુરુ સ્વામી હરિદાસજી પાસે આવે આ સત્ય ઘટનાઓ ઇતિહાસની એટલા માટે કહું છું રાગ અને દ્વેષ છોડી દે ભગવાનને માર્ગે ચાલ્યા ને હરિદાસજી મહારાજ પાસે આવે વૃંદાવનમાં આજે જે નિધિવન સેવાકુંજ કહેવાય ત્યાં હરિદાસજી સ્વામી રહેતા પુણ્ય ભૂમિ એ પવિત્ર ભૂમિ લોકો જાણે છે ઘણા લોકોએ દર્શન કર્યા છે વૃંદાવનમાં ગયા છે અમે તો મહિનાઓ સુધી વૃંદાવનમાં રહ્યા છીએ એક એક ગલીના ભૂમિયા છીએ સેવાકુંજ અને નિધિવન આજે પણ કેટલી પવિત્ર અને પુણ્ય ભૂમિ છે આજે દાદા હા આજે પણ રાત્રે કોઈ માણસ ત્યાં રહી નથી શકતો અત્યારના સમયમાં ઇતિહાસ છે કેટલા બધા ટીવી ચેનલોવાળાએ ત્યાં પ્રયોગો કર્યા છે કેટલા માણસો મરી ગયા ત્યાં તકતીઓ છે ભગવાન પ્રગટ છે આજે પણ ત્યાં લીલા કરવા પધારે છે ભગવાન ને ભગવાનની ગોપિકાઓ એના સિવાય ત્યાં કોઈ આત્માનો પ્રવેશ નથી એ ભૂમિમાં હરિદાસજી મહારાજ રહે છે મળે છે તાનસેન ગુરુની રાજી કરવા તાન આલાપે સંગીત પોતે ગાય છે ગુરુની ભક્તિ કરવા માટે પ્રિય શિષ્ય પર રાજી થઈ હરિદાસજીએ કહ્યું કે તાનસેન તને બરાબર આવડતું નથી હું સંભળાવું અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુના પદ જે ગાયા જે ગાયા હરિદાસજી મહારાજે અકબર તો તાજુબ બની ગયો બહાર નીકળીને કહેવા લાગ્યો તાનસેન તારા ગુરુજીનું ભજન સાંભળી હવે એમ થાય છે કે તારું સંગીત મને નહીં ગમે તું આવું કેમ નથી ગાઈ શકતો અને ત્યારે તાનસેને કહ્યું કે જહાપનાહ ફેર એટલો જ છે હું તમારા જેવા દુનિયાના પામર માણસોને રાજી કરવા રીજવવા માટે ગાઉં છું અને મારા ગુરુજી એ કેવળ ને કેવળ કૃષ્ણને રીજવવા માટે ગાય છે અકબરની એક દીકરી એ સાધુ બની ગઈ છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત બની ગઈ છે મુસ્લિમ કેટલા બધા રસખાન ઇબ્રાહિમ વૃંદાવનમાં આવે ભગવાન શ્રી કૃષ્ણના પદો સાંભળે એનો આત્મા એવો જાગી જાય આ કોનું નામ છે કોણ છે આ કયું તત્વ છે હું કહેવાય માગું છું ભગવાનના નામમાં ભગવાનના ચરિત્રોમાં એટલું બધું ખેચાણ છે એટલું બધું ખેચાણ છે ભગવાનને મળેલા મોટા પુરુષોમાં એટલું બધું ખેચાણ છે ઉદેપુરના મહારાણી જમકુબાઈ ખબર છે ઉદેપુર નું મહેલ આજે છે કેટલા રૂપિયા આપ્યા પછી એની ટિકિટ મળે છે જોવાની રાજસ્થાનમાં જાઓ તો જોજો ઉદેપુરના મહારાણા એના મહારાણી જમકુબા અતારીમાં બેઠા છે પૂર્વનો મહાન દેવી પવિત્ર આત્મા છે સામે મોટું તળાવ સરોવર છે એ સરોવરમાં ગુજરાત થી આવેલા બે બ્રાહ્મણો સ્નાન કરે છે નાતા નાતા સ્વામિનારાયણ 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 મંત્ર કાને પડે જમકુબાને એનો આત્મા જાગી જાય કોણ છે આટલું બધું મારું હૃદય ખેંચાય છે દાસીને મોકલે બંને બ્રાહ્મણોને બોલાવે તપાસ કરે ખબર પડે ભગવાન છે પ્રગટ છે હાલતા ચાલતા હરતા ફરતા મહારાણી એમ થાય જો ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા હોય તો આ દુનિયાના પામર જીવો સાથે જીવવું એના કરતા બહેતર છે આ બધું છોડી અને ભગવાનને શરણે સમર્પિત થવું રાજસ્થાની મર્યાદામાંથી નીકળવું કેટલું કપરું હતું પણ સાહસ કર્યું જાણો છો ને તમે અડધી રાત્રે નીકળ્યા મરેલા ઊંટના ખોળિયામાં ત્રણ દિવસ પડ્યા રહ્યા બોલો આ બધું કોને પ્રતાપે કોને પ્રતાપે એક ભગવાનનો મંત્ર એના પ્રતાપે એટલા માટે આપણે ધૂન કરીએ છીએ એટલા માટે આપણે મહારાજના ચરિત્રો ગાઈએ છીએ કે આ બાને પણ આ ચરિત્રો સાંભળીને પણ કોઈ પાપી આત્મા હશે એના પાપ ધોવાશે એની સારી બુદ્ધિ જાગૃત થશે તેના આત્મા પણ દિવ્ય બની જશે આવી રીતે મહારાજે વાત કરી અને મહારાજ એમ કહે છે એ પઠાણની સ્ત્રી જે પદો લખ્યા તેના પદોમાંથી એક પદ શ્રીહરિએ સભામાં ગવડાવ્યું તે તે સમયે ત્યાં રાણપુરનો એક મલેક સલામ હતો સાંભળીને ખુશ થઈ ગયો પછી પ્રેમાનંદ સ્વામીના રચેલા હોળીના પદ હતા તે શ્રીહરિએ મધરાત થઈ ત્યાં સુધી ગવડાવ્યા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પુરમાં શ્રીહરિએ સત્સંગના મહિમાની સાથે એક પઠાણની વાત કહી એ નામે બોતેરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની